નમસ્તે મિત્રો, નવી આવી ગઈ છે કેન્દ્રીય વિદ્યાલયની અંદર ભરતી જાહેરાત. જો તમે બીએડ કરેલું છે, જો તમે પીટીસી પાસ છો, તો તમારી માટે આ જોબ છે વેઇટ કરી રહી છે. વોકિંગ ઇન્ટરવ્યૂ છે મિત્રો રાખવામાં આવેલું છે, અને આપને ખબર છે કે કેન્દ્રીય વિદ્યાલયની જ્યારે બી કોઈ ભરતી આવે છે ત્યારે એનો અરાઉન્ડ જે સ્કેલ હોય છે એ 26,000, 22,000 ને 21,000નો હોય છે. તો મિત્રો અહીંયા પણ માત્ર વોકિંગ ઇન્ટરવ્યૂ છે, અને આપ જાણો છો કે હાલ ઘણી બધી કેન્દ્રીય વિદ્યાલયની અંદર વિવિધ પ્રકારના ઇન્ટરવ્યૂની જાહેરાત છે આવી છે, અને અમારા દ્વારા પણ ઘણા બધા કેન્દ્રીય વિદ્યાલયની માહિતી આપની સુધી પહોંચાડવામાં આવેલી છે. તો શરૂઆત કરીએ પહેલાં, ચોક્કસથી વિડીયોને લાઇક અને શેર કરી દેજો આપના બીએ, બીએડ અથવા તો પીટીસી કરેલા મિત્રો સાથે, જેથી એ પણ નોકરી. મિત્રો નેક્સ્ટ ભરતીની વાત કરું તો લઘુમતી શાળામાં પણ ભરતી આવી છે. કાયમી શિક્ષણ સહાયકની ભરતી છે, પગાર 38,090નો છે, અને કાલે જ આપણે આ વિડીયો મૂકી દીધેલો છે, આપ જોઈ શકશો આપણી વિડીયોની સિરીઝની અંદર. તો ફ્રેન્ડ્સ, આજે ભરતી આવેલી છે કેન્દ્રીય વિદ્યાલય દાહોદની છે. ખાસ તમને જણાવી દઈએ તો કેન્દ્રીય વિદ્યાલય દાહોદની અંદર 23/3/2021ના રોજ ઇન્ટરવ્યૂ છે ગોઠવવામાં આવેલું છે. તો ખાસ ધ્યાન લેજો, 2021-22ના વિવિધ વિષયો માટેની ભરતી છે હાથ ધરાઈ છે. ભૌતિક, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન, કોમ્પ્યુટર વિજ્ઞાન, હિન્દી અને અંગ્રેજી વિષયો માટે અહીંયા અરજીઓ છે. એની અંદર તમે જોઈ શકશો કે જે યોગ્યતા કઈ છે એની વિશે વાત ઉપર જઈએ. પહેલાં વાત કરી દઈએ તો પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક એટલે કે પીઆરટી ટીચર્સ માટે વાત કરું તો ગણિત, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજીની વિષયો માટે માગવામાં આવેલા છે. પ્રાથમિક શિક્ષકની વાત કરીએ તો વિવિધ તમામ ફેકલ્ટી છે અહીંયા જોઈએ છે. નર્સ, પરામર્શદાતા, ખેલકોચ, ડેટા એન્ટ્રી ઓપરેટર અને કોમ્પ્યુટર નિર્દેશકની પણ અહીંયા વેકેન્સી આવેલી છે. જે મિત્રો છે અહીંયા અરજી કરવા માગે છે એમને જરૂરથી હું જણાવી દઈશ કે આ જે ખાલી જગ્યા ભવિષ્યની અંદર પડવાની છે તેની માટે અહીંયા મગાવવામાં આવેલી અરજીઓ છે. મિત્રો અહીંયા જે મિત્રો એપ્લાય કરવા માગે છે એમને એનાઉન્સમેન્ટ વિભાગની અંદર જઈને દાહોદ કેવીએસની વેબસાઇટ જોવાની રહેશે, અને ત્યાંથી પોતાનું ફોર્મ છે એ સબમિટ કરવા માટે પોતાની સાથે લઈ જવાનું છે. તો એ ત્યાંથી તમે ડાઉનલોડ છે એ કરી શકશો. મિત્રો હવે તમને તમારામાંથી ઘણા બધા મિત્રોને ઘણા બધા પ્રશ્ન હોય છે, તો ખાસ કરીને પીઆરટી અને ટીજીટીની અંદર કોઈ પણ પ્રકારના તમને રસ્ટિકેશન નથી. મીન્સ મારો એવો છે કે સી ટેટ કે એવી કોઈ એક્ઝામ છે પાસ કરેલી નથી માગવામાં આવતી. તો જ્યારે પીઆરટી હોય છે એની અંદર મિત્રો કોઈ પણ ભરતીની અંદર તમે જાઓ છો તો ત્યાં સી ટેટ છે આવશ્યક કરવામાં આવેલી છે. ચોક્કસથી તમને એ પણ જણાવી દઈશ કે જે મિત્રો ઇન્ટરવ્યૂ માટે જાય તેવા મિત્રોએ તમારા તમામ સાચા દસ્તાવેજો અને એક એક કોપી, તમારી સેલ્ફ સાઇનવાળી તમારી કોપી છે રાખવાની રહેશે તમારે જોડે. અને જે ઇન્ટરવ્યૂ છે એ સમયે તમને ટીએડીએ કોઈ ચૂકવવા પાત્ર નહીં થાય, તો તમારે સ્વખર્ચે છે જવાનું છે. ખાસ કરીને યાદ રાખજો, તમને અંગ્રેજી, હિન્દી ભાષા અને કોમ્પ્યુટરનું જ્ઞાન વધારે આવડતું હોવું જોઈએ. હવે આ વિષયમાં તમે જો યોગ્યતાઓની વાત કરો, તમારે ભાઈ ક્વોલિફિકેશન જોવું છે કે કયા વિષયવાળા કેટલા ટકાવારી ધરાવતા હોય, અને એ અન્ય ડિટેલ છે તમારે જોવી હોય તો આપને કેવીએસ સંગઠન NIC.in ઉપર એની સંપૂર્ણ માહિતી છે મળી જશે. તો જરૂરથી જોઈ લેજો અને કેન્દ્રીય વિદ્યાલય દાહોદની અંદર એપ્લાય કરી દેજો. આજુબાજુના વિસ્તારની અંદર જે ક્વોલિફિકેશન ધરાવે છે તેવા મિત્રો સાથે બી જરૂરથી શેર કરજો.